આજે વિજયાદશમીના પાવન અવસરે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે ત્યારે સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું આ શસ્ત્ર પૂજનમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરત શહેર પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા શસ્ત્ર પૂજન કાર્યક્રમ દરમિયાન રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી ત્યારબાદ ગૃહમંત્રીએ અશ્વોની પૂજા કરી હતી અને ત્યારબાદ પોતાની કારની પણ પૂજા કરી હતી આજે વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિજયાદશમીના અવસરે સુરત શહેરના પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ જવાનો સાથે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્ર પૂજન કર્યું હતું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં આટલા વર્ષોમાં સૌથી વધુ ડિટેક્શન હમણાં થઈ રહ્યા છે ક્રાઇમમાં પણ ખૂબ મોટો ઘટાડો આવ્યો છે આ ઉપરાંત માનવતાના કામો પણ વધારી દેવામાં આવ્યા છે હું સુરત અને ગુજરાત પોલીસ આ દિશામાં ખૂબ ઝડપથી આગળ વધી રહી છે તે માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખામીઓની સામે ખૂબીઓની શરૂઆત એ જ દશેરો આસુરી શક્તિઓની સામે ધર્મનો વિજય એ જ દશેરો મનમાં કોઈ બી પ્રકારનું રાગ દ્વેષ કોઈ બી પ્રકારની એકબીજા માટે નકારાત્મકતાને આજના દિવસે જરૂરથી અંત લાવવો જોઈએ ચાલો આપણે સૌ દશેરાના દિવસે આપણા રાજ્યના સૌ નાગરિકો પોતપોતાના પરિવારજનો જોડે પોતપોતાના મિત્ર વર્તુળ જોડે રાજ્યના તમામ દિશાએ સકારાત્મકતા તરફ આગળ વધીએ ગુજરાત રાજ્યના સૌ નાગરિકોને દશેરાની ખૂબ ખૂબ શુભકામનાઓ મનમાં નકારાત્મકતાનો રાવણ સળગાવીને સકારાત્મકતા તરફ આજથી આપણે સૌ લોકો આગળ વધી વધુમાં જણાવ્યું હતું કે ડ્રગ્સ રૂપી રાવણને સળગાવવા માટે ગુજરાત પોલીસ દશેરાના મુહૂર્તની રાહ નથી જોઈ દરરોજ સવાર પડે એટલે ગુજરાત પોલીસે માત્ર ગુજરાતની ધરતી નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોના અનેક શહેરોમાંથી ડ્રગ્સ રૂપી રાવણ પકડવાનું કામ કર્યું છે દેશના ઇતિહાસમાં કોઈ પણ રાજ્ય કરતા છેલ્લા 2 વર્ષમાં સૌથી વધુ ડ્રગ્સ ગુજરાત પોલીસે પકડ્યું છે ડ્રગ્સની સામે અભિયાન નહીં પણ જંગ છેડી છે અને આ જંગ ડ્રગ્સને સંપૂર્ણ રીતે સાફ કરીને જ બંધ કરીશું તેવી ખાતરી આપું છું ડ્રગ્સ રૂપી રાવણ સળગાવવો એ ગુજરાત પોલીસે દશેરાના મુહૂર્તની રાહ નથી જોઈ દરરોજ સવાર પડે એટલે કે ગુજરાત પોલીસે માત્ર ગુજરાતની ધરતી પર જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યના અનેક શહેરોમાંથી ડ્રગ્સ રૂપી રાવણ પકડવાનું સળગાવવાનું કામગીરી દેશના ઇતિહાસમાં કોઈ બી રાજ્યના કમ્પેરિઝનમાં આ 2 વર્ષમાં ગુજરાત પોલીસે જે સફળતા પ્રાપ્ત કરી છે તે હું માનું છું ના ભૂતો અને ભવિષ્યમાં તો આનથી બી વધારે અમે પકડતા જ હશું અમે ડ્રગ્સની સામે અભિયાન નથી ચલાવતા અમે ડ્રગ્સ સામે એક જંગ છેડી લીધી છે અને એ જંગ ડ્રગ્સને સંપૂર્ણ રીતે સાફ કરીને જ અમે જંગ બંધ કરશો તેવી હું આપ સૌને ખાતરી આપું છું વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં જ તમામ લોકોએ કાયદામાં જ રહેવું પડશે કાયદામાંથી કોઈ પણ લોકો બોર્ડરને ઓળંગશે તો જરૂરથી નુકસાન થશે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કાયદો તોડનાર દરેક વ્યક્તિને સંપૂર્ણપણે સજા ન થાય ત્યાં સુધી ગુજરાત પોલીસ તેની પાછળ જ રહેશે મારું એવું માનવું છે ગત વર્ષથી આજ સુધી તમે અનેક દાખલાઓ આપ સૌ લોકોએ નજરે જોયા છે એટલે કાયદામાં માત્ર એક જ વર્ષ રહેશો તો ફાયદામાં નહીં રહેશો ગુજરાતમાં તમામ લોકોએ કાયદામાં જ રહેવું પડશે અને કાયદામાંથી કોઈ બી લોકો જો એ બોર્ડરને ઓળંગશે
તો જરૂરથી નુકસાન થશે. એટલે આ વર્ષે બી હું કહું છું કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો. કોઈ બી પ્રકારના કાયદા તોડશો તો ગુજરાત પોલીસ, એ દુઃખ કોને થયું છે, એના વિક્ટીમ કોણ છે એ નહીં જોશે. કાયદો તોડનાર દરેક વ્યક્તિને સંપૂર્ણપણે સજા ના થાય ત્યાર સુધી ગુજરાત પોલીસ એની પાછળ જ રહેશે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.